જેતપુર તાલુકાના જેતલસર જક્શન ગામમાં એક મંદબુદ્ધિની યુવતી પર બે નરાધમે બળાત્કાર ગુજારવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જેતપુર તાલુકામાં એક જ અઠવાડિયામાં બે બળાત્કારની બનેલી ઘટનાને પગલે કાયદો વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે. જેતપુરના જેતલસેર ગામમાં ભર બપોરે એક મંદબુદ્ધિની યુવતીને આ જ ગામમાં રહેતા બે નરાધમો દિલીપ ઉર્ફે ટીનો મહેશ સોલંકી અને મનીષ રસિક ખાંટે લલચાવી ફોસલાવી રેલવેના બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ ઘટના બાદ યુવતીની હાલત જોઈ તેના માતા પિતાએ કરેલી પૂછપરછ દરમિયાન યુવતીએ તેની સાથે બનેલી ઘટના કહેતા તેના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક જેતપુર દોડી આવ્યા હતા. આ અંગે જેતપુર તાલુકા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 5/7/2018 ના રોજ આ કામના ફરિયાદી છે તેઓની અંશત મંદબુદ્ધિની દીકરી કે જે બોલી તથા સમજી શકે તેમ છે તેની એકલતાનો અને માનસિક સ્થિરતાનો લાભ લઈને જેતલસર ગામના કિનો અને મનીષ રસિકભાઈ ખાટ બંને એક અવાળું ક્વાર્ટરમાં બંધ ક્વાર્ટરમાં લઈ જઈ અને આ કામના કિનો મહેશભાઈ સોલંકીએ તેના પર દુષ્કર્મ ગુજાર્યો અને જેને મનીષ રસિકભાઈ ખાટ છે તેની મદદગારીમાં રહેલ છે. હાલમાં આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચલાવી આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે. જેતલસર ગામ જંકશન છે ત્યાં રેલવેના બંધ ક્વાર્ટર પડેલા છે તે જગ્યાએ લઈ ગયા હતા.